सूर्य मित्रों धोरण दस विषय विज्ञान आज आप रसायन विज्ञान अंदर पाठ त्रण धातुओ अने अधातुओ मेटल्स एने नॉन मेटल भाग ए तारीख 8/9/2020 आ पाठ में बोर्ड में 2 मार्क नो एक प्रश्न त्रण मार्क नो एक प्रश्न वास्तवमां पण आवशे एटले कुल 5 मार्क ना 2 प्रश्न पूछवामां आवशे। प्रश्न पहेलो तत्वोने तेमनी बाहरताना गुणधर्मने आधारे उदाहरण सहित वर्गीकृत करो। तो तत्वोने तेमनी बाहरताना गुणधर्मने आधारे नीचे प्रमाणे त्रण प्रकारोमां वर्गीकृत करी शकाय। पहेलुं धातु तत्वो, तो तेओनी वाहकतानुं मूल्य जे धातु तत्व छे एनी वाहकतानुं मूल्य खूब ज वधारे होय छे। दाखला तरीके एनी अंदर त्रण धातु उच्च वाहकता धरावे छे। पहेली धातु कोपर, બીજી ધાતુ એલ્યુમિનિયમ એલ, ત્રીજી ધાતુ સિલ્વર એજી, આની વાહકતા સૌથી વધારે છે। ફરીથી ધાતુ તત્વો તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે। દાખલા તરીકે કોપર સીયુ, એલ્યુમિનિયમ એએલ, સિલ્વર ચાંદી એજી। બીજું અધાતુ તત્વો, તો તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે। દાખલા તરીકે ઓક્સિજન, ઓટુ, નાઇટ્રોજન, N2, ક્લોરિન, Cl2, સલ્ફર, એસિડ, આ ચારેય અધાતુ તત્વો છે એની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે। ત્રીજું અર્ધધાતુ તત્વો, તો તેઓની વાહકતાનું મૂલ્ય ધાતુ કરતાં ઓછું પરંતુ અધાતુ કરતાં વધુ હોય છે। એનું ઉદાહરણ દાખલા તરીકે અર્ધધાતુની અંદર સિલિકોન SI, જર્મેનિયમ GE, બોરોન B, આ ત્રણેય અર્ધધાતુ છે। હવે આપણે ધાતુના ભૌતિક ગુણધર્મોને આધારે થોડી પ્રવૃત્તિઓ લઈએ। એમાં પ્રવૃત્તિ પહેલી 3.1 ધાતુ ચળકા ધરાવે છે। પ્રવૃત્તિ લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નમૂના લો। દરેક નમૂનાના દેખાવની નોંધ કરો, તે કેવા દેખાય છે। કાચ પેપર વડે ઘસીને દરેક નમૂનાની સપાટી સાફ કરો અને ફરીથી તેમના દેખાવની નોંધ કરો। તો ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું એના સંદર્ભમાં નીચેના પ્રશ્નોનો ઉતરાવો। શરતમાં લીધે ધાતુના નમૂનાની સપાટી કેવી હતી, ખાતે પરથી ઘસન નહોતી ત્યારે કેવી હતી, તો શરૂઆતમાં લીધે ધાતુના નમૂનાની સપાટી ઝાંખી હોય છે। બીજો પ્રશ્ન લીધેલ ધાતુના નમૂનાની સપાટીને કાચ પેપર વડે ઘસતા સપાટી કેવી બને છે, તો ધાતુની સપાટી કાચ પેપર વડે ઘસવાથી ચળકાટવાળી બને છે। ત્રીજું ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં કેવી સપાટી ધરાવે છે, તો ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે। ધાતુના ચળકાટવાળા ગુણને શું કહેવાય, તો એને ધાત્વીય ચમક કહેવાય। પ્રવૃત્તિ 3.2 ધાતુઓ સખત એટલે કે કઠણ હોય છે, તેની અંદર લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એના નાના ટુકડા લો, ધારદાર છરી વડે આ ધાતુના કાપવાનો પ્રયત્ન કરો। આ ધાતુ કઠણ હોય છે અને છરી વડે ચપ્પા વડે કાપી શકાતી નથી। ધારદાર છરી વડે ધાતુને કાપવાનો પ્રયત્ન કરો અને તમારા અવલોકન નોંધો।
चिप्या वाले सोडियम धातु ना टुकड़ा ने पकड़ी वॉश ग्लास पर मुके इन्हें चली वाले कापन को प्रयत्न करो। इमा चेतावनी छे कि सोडियम धातु साथे हमेशा सावचेती पूर्वक कार्य करो। गांठ पत्रों ने गड़ी वाले दबावी ने तने सुको तमेशो ओलोकन करो जो उपरोक्त प्रवृत्तियों पर ती तमेशो ओलोकन करियो इना संदर्भ में निचना प्रश्न ना उत्तर आओ। तो पहला प्रश्न सो लोखंड तांबु एल्युमिनियम मैग्नीशियम धातु ने चप्पा वाले कापी सकाय छे आधार को कठोर होय छे सख्त होय छे लेने चप्पा वाले कापी सकाती नथी। बीजो सोडियम धातु ने चप्पा वाले कापी सकाय वा सोडियम धातु नरम होय छे लेने चप्पा वाले कापी सकाय। त्रीजो उपरोक्त प्रवृत्ति पर ती धातु कयो गुणधर्म धरावे छे तो धातुओ सख्त होय छे अने दरेक धातुनी सख्ताय अलग अलग धातु होय एनी सख्ताय अलग अलग होय छे। प्रवृत्ति 3.3 धातुओ टीपावणा नो गुणधर्म એટલે નો શું ટીપાવણા નો થાય કે એને ટીપી અને પતરા બનાવી શકાય એટલે પ્રવૃત્તિ 3.3 છે ધાતુઓ ટીપાવણા નો ગુણધર્મ ધરાવે છે। પ્રવૃત્તિ લોખંડ Fe Zinc Zn સીસુ Pb સોનું Au અને તાંબુ Cu એના મોટા ટુકડા લો। લોખંડના એક મોટા ચોરસ ટુકડા પર કોઈ પણ એક ધાતુ મૂકી અથવા એને ચારથી પાંચ વખત એના પર રોકડાને મારો તમે શું અવલોકન કરો છો અન્ય ધાતુઓ માટે ઉપર મુજબ પુનરાવર્તન કરો આ ધાતુના આકારમાં થતો ફેરફાર નોંધો। તો ઉપરોક્ત પ્રવૃત્તિઓ પરથી તમે શું અવલોકન કર્યું એના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન ઉપરોક્ત પ્રવૃત્તિઓ પરથી ધાતુઓ કયો ગુણધર્મ જોવા મળે છે તો ધાતુઓને ટીપી શકાય છે અને તેમાંથી પતરા બનાવી શકાય છે એટલે કહેવાય ટીપાવણું। બીજું ધાતુના ટીપાના ગુણને શું કહેવાય તો ધાતુના ટીપાના ગુણધર્મને ટીપાવણું કહે છે। સૌથી વધુ સરળતાથી ટીપી શકાય તેવી ધાતુના નામ લખો તો એની અંદર આવશે સોનું અને ચાંદી એટલે જ આપણે સોના અને ચાંદીનો ઘરેણા બનાવવામાં ઉપયોગ કરીએ છીએ। પ્રવૃત્તિ 3.4 ધાતુઓ તણનીય તણાવ એટલે કે એને ખેંચીને તાર બનાવી શકાય છે। પ્રવૃત્તિ 3.4 ધાતુઓ તણનીય હોય છે પ્રવૃત્તિ લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સીસુ સોનું વગેરે ધાતુઓ લો ભાડા પરથી પ્રત્યેક ધાતુને પકડ વડે પકડીને ખેંચો। તમે શું અવલોકન કરો છો ઉપરોક્ત પ્રવૃત્તિઓ પરથી તમે શું અવલોકન કર્યું એના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન ઉપરોક્ત ધાતુઓ પૈકી કઈ ધાતુઓ તાર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે તો લોખંડના તાર હોય તાંબાના તાર હોય એલ્યુમિનિયમના તાર તણાવ પણ કોને કહેવાય તો ધાતુઓની એને ખેંચીને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવ પણ કહે છે। સૌથી વધુ તન્ય અને તણાવ ધાતુ કઈ છે તો સૌથી વધુ તન્ય ધાતુ તણાવ ધાતુ સોનું છે। પ્રશ્ન નંબર 4 ખાલી 1 ગ્રામ સોનું લેવાનું 1 ગ્રામ સોનાને કેટલી લંબાઈના તારમાં ફેરવી શકાય તો 1 ગ્રામ સોનું લે અને એ જો એનો લાંબો તાર બનાવવામાં આવે એકદમ પાતળો લાંબો તાર તો 2 કિલોમીટર લંબાઈના તારમાં ફેરી શકે। ખાલી 1 ગ્રામ સોનું લેવાનું અને એનો તાર બનાવવામાં આવે તો તારની લંબાઈ કેટલી થાય 2 કિલોમીટર જેટલી તારમાં ફેરી શકાય। ધાતુના જુદા જુદા આકારો ક્યાં ગુણને લીધે હોય છે તો ધાતુના ટીપાવણા અને તણાવપણાના ગુણના લીધે જુદા જુદા આકારો ધરાવી શકે છે। 3.5 ધાતુઓ ઉષ્માના સારા વાહક છે અને એના ગલનબિંદુ ઊંચા ધરાવે છે તો એલ્યુમિનિયમ અથવા સ્ટાનલની અંદર આ સ્ટેન્ડ છે તેમ સાથે એ ધાતુનો ગમી તાર જોડેલો છે આ ધાતુના તારનો મુક્ત છેડો છે પછી એને મીણ લગાડી અને મીણ ઉપર એક ટાકડી કોસેલી છે અને બર્નરની મદદથી
તારના આગળના ભાગને બર્નરની મદદથી ગરમ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ અથવા આવડા એલ્યુમિનિયમ અથવા તાંબાના તાંબો આ તાંબને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટેન્ડ પર લગાવો. નીની મદદથી આમીર છે, નીની મદદથી તારના મુક્ત છેડા પર ટાંકી લગાવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારને સ્પિરિટ લેમ્પ અથવા બર્નર વડે ગરમ કરો. મીણબત્તી અથવા બર્નર વડે ગરમ કરો. થોડા સમય પછી તમે શું અવલોકન કરો છો, શું ધાતુનો તાપ મીલે છે. ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું એના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો ઉપરોક્ત પ્રવૃત્તિને આધારે ધાતુમાં કયો ગુણ જોવા મળે છે? તો આ ધાતુઓ ઉષ્માના સારા વાહક છે તથા તેમના ગલનબિંદુ ઊંચા છે. બીજું, ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુઓ કહે? તો ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે ચાંદી એજી સૌથી પહેલો વાળો, સૌથી ઉચ્ચ વાહક તરીકે ચાંદી આવે. બીજો વારો કોપરનો આવે અને ત્રીજો વારો એલ્યુમિનિયમનો. તો ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ કહે? તો ચાંદી અને કોપર જેવી ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહકો છે. ઉષ્માના નિર્બળ વાહકો તરીકે કઈ ધાતુ વપરાય છે? તો સીસુ પીબી લેડ અને બીજું પારો મર્ક્યુરી એચજી. સીસુ અને પારો જેવી ધાતુ ઉષ્માના નિર્બળ વાહકો છે. ત્યાર પછી પ્રવૃત્તિ 3.6, ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિની અંદર આ વીજકોષ છે. વીજકોષ સાથે અહીંયા બે ક્લિપ જોડેલ છે. ક્લિપ એ ટેકની પછી છે, એ અને બી બે ક્લિપ છે. અને જે ધાતુ વસ્તુ અહીંયા મૂકવામાં આવે પછી અહીંયા સ્વિચ છે અને આનંદ છે. તો વચ્ચે અહીંયા મૂકવામાં આવે તો જોડે પ્રકાશિત થાય તો તે વાહક છે, જોડે પ્રકાશિત ન થાય તો તે અવાહક છે. એટલે ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. એના માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથની આ રીતે ગોઠવણી કરો. જે ધાતુની ચકાસણી કરવાની છે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પરિપથમાં એ અને બી ક્લિપ વચ્ચે ગોઠવો. જે વસ્તુની પરખ કરવાની હોય તમે શું અવલોકન કરો છો, ઉપરોક્ત પ્રવૃત્તિઓ પરથી તમે શું અવલોકન કર્યું એના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન, ઉપરોક્ત પ્રવૃત્તિને આધારે ધાતુમાં કયો ગુણ જોવા મળે છે? તો ધાતુ સારા પ્રમાણમાં વિદ્યુતના વાહન વહન કરે છે. વિદ્યુતનું વિદ્યુત ધાતુ પર સેલનું પડ લગાડેલું છે. તાર હોય વિદ્યુત ધાતુનો તાર, એની ઉપર સેલનું પડ લગાડેલું છે. તેની ઉપર લગાવેલું પડનું નામ છે પીવીસી પોલી વિનાઇલ ક્લોરાઇડ. તાર ઉપર પીવીસીનું પડ લગાવેલું છે, એનું પૂરું નામ છે પોલી વિનાઇલ ક્લોરાઇડ. ત્રીજો પ્રશ્ન, શું બલ્બ પ્રકાશિત થાય છે તે શું સૂચવે છે? હા, તે સૂચવે છે કે ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે. આપણે છ પ્રવૃત્તિ લીધી એના આધારે પ્રશ્ન બીજો, ધાતુના સામાન્ય ગુણધર્મો લખો. તો ધાતુના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. બધાએ ફૂલેફૂલ પ્રશ્ન આ ધ્યાન રાખવાનો છે. બે માર્કની અંદર અથવા ત્રણ માર્કની અંદર ધાતુના ગુણધર્મો આવે. પહેલો પોઈન્ટ, ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. એટલે પેલું ધાતુઓને એમની શુદ્ધ અવસ્થા હોય એની સપાટી ચળકાટ કરાવે છે. બીજું, તે ઓરડાના તાપમાને ઘન અને કઠણ, ઘન અને સખત હોય છે, કઠણ હોય છે. મોટાભાગની ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે, એમાં એક અપવાદ છે પારો પ્રવાહી સ્વરૂપમાં. ત્રીજું, તે તણાવપણા અને ટીપાપણાનો ગુણધર્મ, એટલે તણાવ પ્રણાલી એને ખેંચીને તાણીને તાર બનાવી શકાય, ટીપા પ્રણાલીને ટીપીને પતરા બનાવી શકાય. તે તણાવ પ્રણાલી ટીપા પ્રણાલીનો ગુણ ધરાવે છે. ચોથું, તે ધાતુઓને તે
ઉષ્મા અને વિદ્યુતના સારા ભાગ છે પાંચમો ધાતુના ગલનબિંદુ ઊંચા હોય છે છઠ્ઠો તે રણકા એ ધાતુ બીજી ધાતુ સાથે અથડાય એટલે અવાજ ઉત્પન્ન થાય એટલે તે રણકા ઉત્પન્ન કરે છે આ ધાતુના સામાન્ય ગુણધર્મો છે ત્યાર પછીનો પ્રશ્ન અ ધાતુ તત્વના એવા ઉદાહરણ આપો કે જે ઘન વાયુ અને પ્રવાહી સ્વરૂપે જોવા મળે તો એની અંદર ઘન સ્વરૂપ અ ધાતુ અને પાછું ઘન સ્વરૂપ તો ઘન સ્વરૂપની અંદર કાર્બન સલ્ફર આયોડિન આ ત્રણેય ધાતુ અ ધાતુઓ ઘન સ્વરૂપમાં છે અ ધાતુ ઘન પ્રવાહી અને વાયુ ત્રણ સ્વરૂપમાં જોવા મળે પ્રવાહી સ્વરૂપ તો પ્રવાહી સ્વરૂપ એક જ છે આમાં અ ધાતુની અંદર પ્રવાહી બ્રોમિન બીઆર બ્રોમિનની સંજ્ઞા બીઆર પ્રવાહી સ્વરૂપ એક જ છે બ્રોમિન વાયુ સ્વરૂપ અ ધાતુ અને વાયુ તેની અંદર ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન તો તત્વોના એવા ઉદાહરણ કે જે ઘન વાયુ અને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે પ્રશ્ન નંબર ચાર અ ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો તો તે ધાતુ તત્વોના ગુણધર્મો છે તે વિરુદ્ધ ગુણધર્મો આવશે એમાં પહેલું અ ધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપમાં જોવા મળે એમાં એક અપવાદ છે અ ધાતુની અંદર અપવાદ બ્રોમિન જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે બીજું તે ઉષ્મા અને વિદ્યુતના અ ધાતુ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે ત્રીજું તે તણાવપણા કે ટીપાપણાનો ગુણધર્મ ધરાવતા નથી ચોથું અ ધાતુના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે અને પાંચમું અ ધાતુઓ રણકા ઉત્પન્ન કરતા નથી પ્રશ્ન નંબર પાંચ ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો અથવા સમજાવો કે તત્વોનું ફક્ત ભૌતિક ગુણધર્મના આધારે વર્ગીકરણ કરી શકાય નહીં તો ધાતુ તત્વના અપવાદ આપણે પહેલાં લઈએ છીએ તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે મોટા ભાગની ધાતુઓ ઘન હોય છે પરંતુ એક ધાતુ પારો એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં લખવા શું આવ્યો ધાતુ પારો પ્રવાહી સ્વરૂપમાં બીજું સામાન્ય રીતે ધાતુના ગલનબિંદુ ઊંચા હોય છે પરંતુ એમાં અપવાદ છે ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ નીચા મોટા ભાગે ધાતુના ગલનબિંદુ ઊંચા હોય પણ ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ નીચા છે ત્રીજું ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં કારણ કે સખત હોય છે પરંતુ એમાંય અપવાદ છે આલ્કલી ધાતુઓ એટલે કે લિથિયમ સોડિયમ પોટેશિયમ આ નરમ હોય છે એને ચપા વડે કાપી શકાય હવે આપણે અધાતુ તત્વોના અપવાદ લઈએ તો સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં જોવા મળે છે એમાં એક અપવાદ છે અધાતુ બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે એટલે એક જ અધાતુ બ્રોમિન પ્રવાહી સ્વરૂપ છે બીજું સામાન્ય રીતે અધાતુ તત્વો સરકાર ધરાવતા નથી પરંતુ એમાં અપવાદ છે આયોડિન છે એ સરકાર ધરાવે છે ત્રીજું અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા હોય છે પરંતુ કાર્બનના અપરૂપ કાર્બનના અપરૂપ ઇલોન ગ્રેફાઇટને આવે એમાં યાનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે ચોથું અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક મોટાભાગના અધાતુ તત્વો વિદ્યુતના અવાહક હોય પરંતુ કાર્બનનો અપરૂપ ગ્રેફાઇટ જે આપણે પેન્સિલની શણીની અંદર હોય છે ગ્રેફાઇટ અથવા સેલ હોય સેલ સુકો કોષ એની અંદર વચ્ચે કાર્બનનો સળિયો નીકળે એ ગ્રેફાઇટ છે તો એ અપરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સ્વાર છે પ્રવૃત્તિ 3.8 ઓક્સાઇડની
એસિડિકતા અને બેઝિકતા તપાસવી પ્રવૃત્તિ મેગ્નેશિયમની પટ્ટી અને થોડો સલ્ફર પાવડર લો સર્વપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી સળગાવો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તેની રાખ જે રાખ બને એમજીઓની એકત્રિત કરી અને પાણીમાં ફુગારો આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પેપર વડે તપાસો તો મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ બને એને પાણીમાં દ્રાવણ બનાવીએ તો એ લાલ લિટમસ પેપર હોય એને ભૂરું બનાવે કારણ કે ધાતુનો ઓક્સાઇડ છે એ બેઝિક હોય મેગ્નેશિયમને સળગાવતા ઉદ્ભવતી નિપ એસિડિક છે કે બેઝિક તો એ નિપ જ આવશે બેઝિક હવે સલ્ફરના પાવડરને સળગાવો ઉદ્ભવતી પાસને એકત્ર કરવા સલ્ફરને સળગાવી એસ પ્લસ ઓ ટુ લે એસ ઓ ટુ સળગાવતા સલ્ફરની ઉપર કસરણી મૂકો ઉપરોક્ત કસરણીમાં થોડું પાણી ઉમેરો અને હલાવો એટલે દ્રાવણ બની જાય એસ ઓ ટુ પ્લસ એચ ટુ ઓ અને એચ ટુ એસ ઓ થ્રી આ દ્રાવણને ભૂરાને લાલ પેપર વડે ચકાસો તો ભૂરાને પેપરને લાલ બનાવે સલ્ફરને સળગાવતા ઉદ્ભવતી નિપજ એસિડિક છે કે બીજી તો સલ્ફરને સળગાવતા ઉદ્ભવતી નિપજ એસિડિક છે શું તમે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખી શકો તો ઉપરોક્ત પ્રવૃત્તિઓ પરથી તમે સંલોકન કર્યું એના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલું મેગ્નેશિયમને સળગાવતા કઈ નિપજ મળે તો મેગ્નેશિયમને સળગાવતા એમજીઓ નિપજ મળે એમજી પ્લસ ઓ ટુ અને એમાંથી નિપજ એમજીઓ બેલેન્સ કરવા માટે ઓક્સિજન બે છે લાગે આપેલું છે બીજું મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવો ગુણધર્મ એમજીઓ ગણું એ કેવો ગુણધર્મ ધરાવે છે તે બેઝિક ગુણધર્મ ધરાવે છે ત્રીજું સલ્ફરને સળગાવતા કઈ નિપજ મળે તો સલ્ફરને સળગાવતા એસ પ્લસ ઓ ટુ એટલે એસઓ ટુ સલ્ફર ડાયોક્સાઇડ નિપજ મળે છે સલ્ફરને સળગાવતા ઉદ્ભવતી નિપજ એસિડિક છે કે બીજી તો એસિડિક ઉપરોક્ત પ્રવૃત્તિમાં થતી પ્રક્રિયાના રાસાયણિક સમીકરણ લખો તો એમજી પ્લસ ઓ ટુ એટલે એમજીઓ હવે આ એમજીઓની જે રાખ બની એને પાણીની અંદર ઉગાડવામાં આવે તો એમજી ઓએચ ટુ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને અને આ બેઝિક છે ત્રીજું એસ પ્લસ ઓ ટુ એટલે એસઓ ટુ સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો એચ ટુ એસઓ થ્રી અને સલ્ફ્યુ રસ એસિડ બને પ્રશ્ન નંબર છ મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નિપજ કયો ગુણ ધરાવે છે એની લિટમસ પેપર પર શું અસર થાય તો મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા નિપજ તરીકે અનુક્રમે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ ધરાવતો હોવાથી તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ છે એસિડિક ગુણ ધરાવતો હોવાથી એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે પ્રશ્ન નંબર સાતની અંદર એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય તો ઓરડાના તાપમાને પ્રવાહી હોય એની એક ધાતુ પારો બીજું મર્ક્યુરી પણ કહેવાય અને એની સંજ્ઞા એચજી છે હાઇડ્રોજન બીજું છરી વડે આસાનીથી કાપી શકાય છરી વડે આસાનીથી કાપી શકાય એવી ધાતુઓ સોડિયમ એને પોટેશિયમ કે આ ધાતુને છરી વડે કાપી શકાય ત્રીજું ઉષ્માની ઉત્તમ માર્ગ હોય તો ઉષ્માની ઉત્તમ માર્ગ હોય એની અંદર સૌથી પહેલાં સૌથી વધારે માર્ગ સિલ્વર અને પછી કોપર અને ત્રીજું એલ્યુમિનિયમ આવે ચોથું ઉષ્માની મંદ માર્ગ છે તો લેડ એટલે પીબી અને મર્ક્યુરી પારો એ જી આ ઉષ્માની મંદ માર્ગ છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટીપાંપણા અને તળાપણાનો અર્થ સમજાવો આ બે વ્યાખ્યા આપવાની છે
टीपा में उन्होंने क्या बोला है तलाम लो तो फिर आपने टीपा में लो धातु ने टीपी ने पत्रा बनाकर क्रिया ने टीपा उपनो करे प्रत्ये धातु ने टीपी ने इना पात्रा पत्रा बनाने क्रिया ने टीपा उपनो करे से तलाम लो धातुओं ने पात्रा तारा केवाई जवानी क्षमता ने तलाम लो करे ओमवर आदेश समझाएगा पात्रों नाम प्रश्न नंबर एक की आठ ना उत्तर एक वक्तन लगी तैयार करवा एक की आठ प्रश्नों का पना चाहिए नियमित आदमी प्रवृत्ति 3.1 की 3.8 आप प्रवृत्ति नू मात्र इना प्रश्नों ने बताया ना वाचन करवा मुझे पर ज्यादा 3.1 की 3.8 प्रवृत्ति नू वाचन कौन करवा मुझे